આજરોજ વડોદરા સિટી શહેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેપુર મેઇન રોડ કાચવાળા હોલની બાજુમાં અંદરોઅંદર ઘરના ઝઘડામાં જગ્યા પર પોલીસ સ્ટાફ આવી પહોંચ્યા. બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. ફરિયાદ દાખલ કરતા એક આરોપીને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. ઓચિંતા લોકઅપમાં દવા પી લેતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી એસએસસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. પૂરી દવા નાખશે ને? શું બનાવ, શું બન્યું છે? બનાવ કઈ નઈ, ઘર ઘર ની મેટર હતી, ભાઈ ભાઈ લડેલા, એનો હારો જૈમીની બેન, એનો છોકરો આ ત્રણ જણ જોડે, મારી મમ્મી જોડે, યોગેશ એનો છોકરો, સોનુ અને એનો એની વહુ, આ ત્રણ જણ જોડે મગજમારી થઈ, એને છોડાવવા મારી મમ્મી પડ્યા. એ આઈને સીધું પોલીસ ચોકીમાં હિતેશનું નામ, ફરાનાનું નામ, મુકેશનું નામ, બધાનું નામ લખાવી દીધું. હવે એમાં તો મુકેશ જોડે કશું હતું નહીં. મુકેશનું ઓલરેડી એ ઓફિસમાં નોકરી કરતો હતો, એનું રેકોર્ડિંગ બી છે અમારા જોડે. પણ પોલીસ ખાતા એને આજે હમણાં બેસાડી, એની વહુ હજુ ઘૂસી નહીં, એના પહેલાં કપડાં ફાડીને એવું કહે છે, કપડાં ફાડીને એવું કહે છે કે ભાઈ આ આએ મારું બલાત્કાર કર્યું, ફરાનું કરીને પોલીસે એને અંદર બેસાડી બી દીધો. એ છોકરાએ છેલ્લે કંટાળીને ઝેર પી લીધું. આજે એની ઇજ્જત એટલી છે કે ભાઈ મેં આવું કામ નહીં કરી શકતો, આવું કેમ કર્યું? એને ઝેર કઈ પીધું? ઝેર ઝેર લોકઅપ ની અંદર. કયા પોલીસ સ્ટેશનમાં? સિટી પોલીસ સ્ટેશન. મેં એનો નાનો ભાઈ થયું, એનો મોટો ભાઈ થયું છું. શું નામ તમારું? હિતેશ ચંદ્રકાંત રાવળ સર. ને ઝેર પીધું, એનું નામ? મુકેશ ચંદ્રકાંત રાવળ, નાનો ભાઈ છે સર. આજે શું ઘટના ઘટી છે અને કઈ જગ્યા પર ઘટી છે ઘટના? અમે ફતેપુરા મેઇન રોડ રહીએ છીએ, રામરાજ હોટલની બાજુમાં. આજે સવારે મારા જેઠાણી અને જેઠના વચ્ચે અનબન થઈ પૈસા બાબતે. એ લોકો મારામારી કરતા હતા અને અમે એમના વાંચમાં પડ્યા પણ નથી, છતાંય એમણે પોલીસ ચોકીમાં જઈને મારા હસબન્ડનું નામ, મારા જેઠનું નામ, મારા સાસુનું નામ, બધાનું નામ લખાયું, મારા નાના છોકરાનું નામ પણ એમને લખાઈ દીધું છે પોલીસ ચોકીમાં. અને બધાને અમે સવારે 9 વાગ્યાથી પોલીસ ચોકીમાં બેસ્યા છે, રાતના 9 વાગ્યા સુધી. મારા સાસુ છે સિનિયર સિટીઝન, 63 વર્ષના છે, એ સવારના 9 વાગ્યાથી બેસ્યા છે એક જ પલાઠી પર. અને અમે ઘરે આવી ગયા એ પછી મારા હસબન્ડ ઓફિસથી આવ્યા અને બાજુમાં ફક્ત પાણીનો પાઇપ લેવા ગયા તો અમારા બધાની આંખો સામે એણે કપડાં ફાડ્યા, મારા જેઠાણીએ, જૈમીની બેને. અને એવું કીધું કે હવે હું પોલીસમાં જઉં છું ને કહું છું મુકેશે મારા કપડાં ફાડ્યા, મારી સાથે ખરાબ કામ કરવાની કોશિશ કરી. અને એ જૈમીની બેન, એમનો ભાઈ યોગેશભાઈ દેવેન્દ્રભાઈ રાવળ, એમના મમ્મી વર્ષાબેન દેવેન્દ્રભાઈ રાવળ, એમનો છોકરો જૈની પંકજભાઈ રાવળ, નિકુલ પંકજભાઈ રાવળ, આ બધા રોજ પડે અતિશય ત્રાસ ગુજારી અને આજે મારા હસબન્ડ પર ખોટો આરોપ મૂક્યો એ આઘાતથી અમને દવા પી લીધી. તમારા હસબન્ડે કઈ જગ્યાએ દવા પી લીધી? અત્યારે સિટી પોલીસ પાણીગેટ એમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. એમાં પણ એમની વાત સાંભળી જ નથી. એમણે કહ્યું કે હું ફક્ત પાણીનો પાઇપ લેવા ગયો હતો. હું પણ કહ્યું કે હું પાણીનો પાઇપ મેં સાથે ઊભી છું. ના, કોઈ દબાવ નહીં, માનસિક ત્રાસ થઈ ગયો છે. આ લેડી એટલા બેકાર છે, એની ફેમિલી રોજ કંઈ ને કંઈ નવા ત્રાસ ગુજારે છે એનાથી કંટાળીને. એનો ભાઈ યોગેશ રોજ ઘરે આવે છે અને ઘરે આવીને ગંદી ગંદી ગાળો બોલે છે. એ લોકોના ત્રાસથી કંટાળીને મારા હસબન્ડે ઝેર પી લીધું છે. અત્યારે એસએસજી હોસ્પિટલમાં અમે લાવ્યા છે એમને, ટ્રીટમેન્ટ એમની ચાલુ કરાઈ છે. 108માં અમે જાતે બોલાવીને લીધી છે. હું બોલ મીતા મુકેશભાઈ રાવલ, મેં એમની વાઇફ છું. મેડમ, આ કઈ જગ્યાએ એમને ઝેર પીધું? ઝેર એમને સિટી પોલીસ પાણીગેટમાં પીધું સાહેબ. એ કસ્ટડીમાં હતા. હું એમને મિલ્ક આપવા માટે ગઈ કે તમે સવારથી ઓફિસથી છૂટીને આવ્યા છો, અપવાસ છે, મિલ્ક પી લો. તેમણે મને કીધું હવે મિલ્કની જરૂરત નથી, મેં દવા પી લીધી છે. તું સાહેબને કહી દે કે મેં મિલ્ક મારી જેઠાણીના ત્રાસથી એને કર્યું, કારણ કે એ લેડીનો ત્રાસ હવે મારાથી નથી સહન થતો.
એ ત્રાસથી માનસિક ત્રાસથી કંટાળીને ભાઈએ દવા પી લીધી છે. એ રોજ રાજે મારા હસબન્ડ પર ખરાબ આરોપ મૂક્યો. એના પહેલાં આજે સવારે મારા જેઠ પર આરોપ મૂક્યો હતો કે મને મારા જેઠે મારી એમ. હિતેશભાઈ મારા જેઠનું નામ છે. આજે સવારે એમની પર પણ આરોપ મૂક્યો હતો કે મને મારી. સવારથી અમે લોકઅપમાં છે એના ત્રાસથી. અને અમે પોલીસને કીધું કે એણે ફરિયાદી લખાઈ છે અને મારા હસબન્ડને તમે લોકઅપમાં રાખ્યા છે તો મારી પણ ફરિયાદી લખો કે એ લોકોએ ખોટી કમ્પ્લેન આપીને મારા હસબન્ડને અંદર પૂર્યા છે પણ એમને અમારી કોઈ કમ્પ્લેન લીધી નથી. અમને ઉભા રાખ્યા પણ નથી. એની જ વાત સાંભળે છે. અમને પોલીસમાં ઉભા પણ નથી રહેવા દેતા. કોણ? એ મારા હસબન્ડ છે અને જેમણે એમની પર આરોપ મૂક્યો એ મારા સગા જેઠાણી છે.